और भाई क्या गया था? सो गाइस मैं बधाय मारा ब्रशिस ધોઈ ના એ રાખી દીધા છે તમે વિચારતા છો પાંદડા ઉપર કા રેખા પાંદડા ઉપર એટલે કે એ નીચે ધૂળ હોય તો પછી પાછા આપણે ફેસ ઉપર યુઝ કરતા હોય તો હતા અને આપણું ફેસ માં પાછો પિમ્પલ નીકળવા માંડે મેકઅપ બ્રશ યુઝ કરવા તો જોઈએ પણ મેકઅપ બ્રશ જેટલા યુઝ કરો એટલા ધોવા બી જોઈએ એટલે જ્યારે જ્યારે બી ટાઈમ મળે વીકમાં મહિનામાં એકવાર મેકઅપ બ્રશ ધોવા જોઈએ કેમ કે પછી આપણા ફેસ ઉપર યુઝ થતા હોય તો એનાથી પિમ્પલ નીકળવાની સંભાવના રહે ડટના લીધે પિમ્પલ નીકળી શકે ઇન્ફેક્શન થઈ શકે એટલે મેકઅપ બ્રશ અને સ્પોન્જ એ બધું ટાઈમથી ધોવું જોઈએ એટલે મેં પાંદડા ઉપર રાખી દીધા ક્યુટ યા સુકાઈ જાય પછી હું રાતે લઈ જઈશ પછી હું યુઝ કરીશ આ છે જાંબુ આના જે કુણા કુણા પાંદ હોય ને જ્યાં તમને એમ ફીલ લાગે કે મારા મોઢામાંથી સ્મેલ આવે છે આ તમારા મોઢાને ફ્રેશ રાખવામાં એટલી હેલ્પ કરે એકદમ બહુ કેવું મસ્ત છે જો તો મોસમ પાછું ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ સો તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કહેવી હતી એની પહેલાં એક વસ્તુ બતાવું સો મેં આવા બોક્સિસ મંગાવ્યા કેમ કે અહીંયા પ્રોડક્ટ છે ને બધી ધૂળવાળી થતી હતી અને એ પ્રોડક્ટ અડીએ અને પછી પાછા અમે ફેસ ઉપર યુઝ કરીએ તો એનાથી પિમ્પલ થાય એટલે મેં આવા બોક્સિસ મંગાવ્યા મીશોમાંથી જેની અંદર અમે બધી મારી પ્રોડક્ટ સ્કિન કેરની છે પછી આની અંદર મેકઅપ છે બધું રાખી દીધું આની અંદર બી સવાર રાખી દીધું આખે આખો પાર્ટ ખાલી થઈ ગયો છે તો મસ્ત લાગે છે એટલું બધું ભરેલ ભરેલ હોય ને તો મસ્ત નહોતો લાગતો સો યા મેં તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કહી હતી અત્યારે અમે જઈએ છીએ સામાન લેવા ઘરનો બધો સામાન પૂરો થઈ ગયો છે રાશન પાણી સો અમ વો લઈને જા રહે હા આવી જાને હું અને મમ્મીને ભાઈ બોલ તમારે ડિસ્ટર્બ કરવા આવી હતી તમને ઇમ્પોર્ટન્ટ વાત કહી હતી કે આ ચેનલ મેં બનાવી હતી આ ચેનલ બધા પૂછે કે પીસીઆર બ્લોગ એટલે શું પીસીઆર બ્લોગ એટલે શું તો પીસીઆર બ્લોગ એટલે પ્રિયંકા ચુડાસમા બ્લોગ્સ તો પહેલાં પીસી આર્ટ ખાલી પીસીઆર હતું એટલે પ્રિયંકા ચુડાસમા આર્ટ એટલે આની અંદર હું મારે જે મારે મારું આર્ટ દેખાડવું હોય હું દેખાડી શકતી હતી પછી મેં લોકડાઉન પછી મેં સ્વિચ કર્યું મારું યુટ્યુબ બંધ થઈ ગયું છે મેઇન ચેનલ બંધ થઈ ગઈ પછી મેં ચાલુ કરી વ્લોગની ચેનલ કેમ કે બધા વ્લોગ કરતા હતા અને બધા કહે કે પ્લીઝ વ્લોગ કરો વ્લોગ કરો તો મેં વ્લોગ કર્યો તો હવે ચેનલનું નામ એટલા માટે નહોતી બદલતી મેં કીધું ત્યારે કંઈ એટલું બધું લાગ્યું નહીં કે ચેનલનું નામ બદલવું જોઈએ કે ન બદલવું જોઈએ તો અમે રાખી દીધું પીસી આર્ટ ફેમિલી વ્લોગ્સ એટલે મારી ફેમિલી વ્લોગ્સ તો આ ચેનલ મારી છે બરાબર ફેમિલી પાછળ લગાડવાનું કારણ એ હતું કે પછી બધા ફેમિલી વ્લોગ બનાવતા હતા એટલે મેં કીધું કે ચલો આપણે છે ને ફેમિલી વ્લોગ કરી નાખીએ સો હવે વ્લોગ કોઈ કરતું છે નહીં ફેમિલી વ્લોગ તો હવે મને એમ લાગે છે કે કાં તો ચેનલ બંધ કરવી જોઈએ અને કાં તો તમારે વ્લોગ જોવો હોય તો તમને મને સહન કરવી પડશે તો તમે કહો છો કે તમે બહુ ભાષણ આપો છો અને તમે આ કરો છો તમે તે કરો છો તો બાલી અને ભાર્ગવ એવીની ગેરંટી હું નથી લેતી કેમ કે એ બે હવે વ્લોગમાં ઇન્ટરેસ્ટેડ નથી અને વ્લોગમાં આવવા માંગતા છે નહીં તો એ બેયનું તો હું તમને ના દેખાડી શકું અને ફિર બી તમારે બેયને જોવા હોય તો એની ઇન્સ્ટા આઈડી છે ત્યાં જઈને તમે એને મેસેજ કરી શકો કે તમે પ્લીઝ અલગથી વ્લોગ બનાવો કેમ કે આ ચેનલની અંદર તો હવે એ લોકો ઇન્ટરેસ્ટેડ છે જ નહીં એટલે વ્લોગ નહીં બનાવે મારું કહેવાનું એ છે કે તમને મારું ભાષણ સહન ના થતું હોય તો પ્લીઝ તમે એને જઈને મેસેજ કરી શકો તમારે એના વ્લોગ જોવા તો અને બાકી તમે મારા વ્લોગ જોવાનું બંધ કરી દો બાકી ઇમ્પોર્ટન્ટ વાત કરવા આવી ત્યાં ઇમ્પોર્ટન્ટ વાત
તમે ઇમ્પોર્ટન્ટ વાત કરવા ઓકે ગાઈસ તો એક બીજો મેમ્બર પડાવી ગયો એક બાકી હતો એ આવી ગયો જો આ રહ્યો ટોમી સો ગાઈસ યસ તો હવે હું બાલીને ભાર્ગવને બોલાવતી બી નથી એટલા માટે જ બીકોઝ એ લોકો કામમાં ધ્યાન નથી દેતા એમની ખુદની લાઈફ ઉપર ધ્યાન નથી દેતા વહેલા નથી ઉઠતા કે એનું એનો કોઈ ગોલ નથી જિંદગીમાં તો હું આખી દુનિયાને સલાહ દઉં એના કરતાં હવે એને જો કે સલાહ દીધી જ નથી માનતા તમે માનજો તમને લાઈફમાં કામ લાગશે સો યા હું તમને એમ કહેતી હતી કે બે બ્લોગમાં નહીં આવે મુજે કામાથી એની થી ભૂલી ગઈ તે મને કીધું તો માથા લગાડવાનું કે અને એને પાવડર તો હું પૂજાની ગેરંટી મમ્મીની ગેરંટી લઈ શકું કામમાં શું કહેવાય બ્લોગ માટે બાકી એને કેમ લગાડવાનું પાણીમાં પલાળીને માથા લગાડે સિકાકાઈ આમળા અને અરીઠાનો પાવડર છે જે માથા માટે બહુ સારું તો એને હું તમને પછી દઈશ રિવ્યૂ સો યા વ્લોગનું કહેતી હતી કે બસ હું એકલી બ્લોગમાં આવીને હું ભાષણ દઈશ જે બી મારી સાથે થયું છે ને મારી સાથે તમારી સાથે ના થાય એના માટે હું તમને કંઈક સલાહ દેતી હોય તો તમારા સારા માટે છે હર ટાઈમ કોઈની લાઈફમાં એન્ટરટેનમેન્ટ ના હોય ભાઈ હર ટાઈમ કોઈ હસતા ન હોય હર ટાઈમ ક્યારેક રોતા બી હોય ને ક્યારેક એની લાઈફમાં બી પ્રોબ્લેમ હાલતી હોય તો એ કોકની લાઈફ કદાચ તમે કોકના બ્લોગ જોવો ને તો તમે કદાચ એની એના સુખમાં પાર્ટ લ્યો ને પહેલાં અમે સુખી હતા તો ત્યાં તમે જોતા હતા બ્લોગ તો તમે દુઃખના પાર્ટ દુઃખમાં બી પાર્ટ લેતા શીખો તો બધાની લાઈફમાં એન્ટરટેનમેન્ટ ના હોય બધાની લાઈફ જેટલી તમે ઇન્ટરનેટ ઉપર જોતા હોય સોશિયલ મીડિયામાં જોતા હોય એટલી એટલી ખુશ મિસાજ ના હોય કદાચ એ દેખાડતા હોય એવું તો એ બી જોતા શીખો એના એનું દુઃખ આવતું હોય ને કદાચ તમને કંઈ સલાહ દેતું હોય ને તો એના દુઃખમાંથી તમારે શીખવાનું હોય કે આગળ જતાં તમારે એ પ્રોબ્લેમ ના પડે બાકી તો હું વધારે કંઈ નહીં કહું આ મારી મારો વ્લોગ છે મારી ચેનલ છે મારી ખુદની ચેનલ છે આ બનાવવામાં અહીંયા સુધી પહોંચાડવામાં મારી એકલીની મહેનત છે એ બી હું કહી શકું કેમ કે બીજાને તો બનું બનાવેલું મળી ગયું ખાલી લોકોને આવીને ઉભવાનું જ હતું બાકી આ જેટલું બી ક્રિએટ કર્યું છે વર્લ્ડ કહી શકો મારી ભાષામાં મારું એ મેં ઊભું કર્યું છે મારી મહેનતથી તો હું મારા વ્લોગમાં આવીશ અને હું સલાહ બી દઈશ કેમ કે હું જેવી છું એવી જ દેખાડી મને અલગથી સારું બનતા નથી આવડતું તો યા ત્યાં જાય છે હું મમ્મી મોલ કેમ કે ઘરમાં કંઈ સામાન નથી બધો સામાન ખતમ થઈ ગયો છે લેવા જવાનું છે તો સામાન લઈ આવીએ અને કામ કરીએ કેમ કે મારે પછી પાછું શૂટમાં બી જવાનું છે શિવભાઈને જોઈ લ્યો શું કરે છે શિવભાઈ હાય કહી દે હાય ગાઈસ ગુડ મોર્નિંગ કહી દે ગુડ મોર્નિંગ કહી દે ગુડ મોર્નિંગ કહી દે શિવલો શિવભાઈ નો બોલું તો દાંત ઘડવા આવે ને બોલ્યું તો દાંત નો ઘડે શું કઈ સુસુ હું કે શું કઈ માસી માથે શું કઈ માસી માથે એવું ચીકલો હોય ચીકલો ને ચીકલો ને એ ચીકલો હોય હા કે હા એ તાર મમ્મી પતલી થઈ ગઈ બોલો બોલો શિવાયો મને કરો એ કે હું બળતરા સોલીને તો રમાડવા ગયો હતો મારી તમારી દીકરી નથી તો ભાઈ ગઈ તો તેર કો ક્યાં કરને કા એટલે ક્યો હાથ પકડ કે રખાય મેરા એ મને હા તો કઈ બોલવું પડે એમાં વિડીયોમાં કોઈ તો કઈ કે કે મમ કરો ઓ માં મને દે રમો રમો શું કી બાજુ વઈ ગયા છો જલ્દી ગૂગલ તો ભાઈ ઓ
શિવુ ચલો માં યોદ્ધા યોદ્ધા માં इसको लेर के फरने का ऐसे वी आर ईटिंग सॉफ्टी हम कैसे बाव एक मामी एक लेक लेक आह शागु आज जागिस्ट हुई क्यों तो रस्ता बनो कली क्वाल ना डिडल कर ली थी जो इसे सॉफ्टी हम जो ये सॉफ्टी हम जो ये बुरी जाए दारी हुई सॉफ्टी भाई तू आ अंग्रेज़ नक्ता के तेरी सीखी गयो अंग्रेज़ नक्ता के तेरी सीखी गयो है ओ ओ That's a jodas thale. That's a jodas. Yeah? Ooh. Ah, wait to jira ko. Hmm. Whoa. Whoa. Yeah. Kya? 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 Hello guys, second day. So, ગાઉન મિશોમાંથી કદાચ મંગાવ્યું હતું, મને યાદ નથી. મંગાવ્યું હતું કે પાર્સલ કે પ્રમોશન હે. સો કાલે ના પિન લીધી હતી મોલમાંથી, કાલે ગયા ત્યારે તો આઈ ગોટ માય પીરિયડ્સ એટલે મને બહુ એટલે બહુ સ્ટમક પેઇન થાય છે અત્યારે. જો સો આજે મારી છે અપોઇન્ટમેન્ટ, આજે હું જવાની છું પરમિનન્ટ હેર રિમૂવ કરવા માટે. એ ટ્રીટમેન્ટથી તમે 3-4 સેશન લેશો તો તમારા લાઈફમાં જે હેર હોય એ ગ્રોથ થતા બંધ થઈ જાય. સો એના માટે હું તૈયાર થાઉં છું. ક્યુટ લાગો છો ગાઈઝ? સો યાર તમને દેખાડું કે કેવી રીતે ટ્રીટમેન્ટ થાય છે અને તમારે કરવી હોય તો એના પેકેજીસ શું છે અને કેવી રીતે કરવાનું છે બધું હું તમને સલૂને જઈને કહું. ગાઈઝ લલિત બગા પાર્સલ. યસ બ્રો, પાર્સલ પાર્સલ લેવાનું. કોણે રાત ના લંગે રે આ જાવે આ જા સો જદઈ તનુ તક દી હા અખિયાની. અચ્છા, દિવાળીનું હેમ્પર જે હું મારી બેનને દેવા જાઉં છું એટલે હું જ જાતી ભાર્ગવ જાય છે. ચફડવા દઈને આવતો રહે. લે કેમ કે રેડી? બધા એક એક વસ્તુ પકડી લીધી, એક હાથ એક પગ, ત્રણ ત્રણ છોકરી ને ત્રણ એક એક વસ્તુ પકડી લીધી છો. સો આ પહેલાની ટ્રીટમેન્ટ છે, પછી જે મેઇન જે મશીન વાળી ટ્રીટમેન્ટ છે અને પછી સ્ટાર્ટ થશે. પણ આ છે ને સાવ પેડલેસ છે. વેક્સ કરી કરીને બધી વસ્તુ કરી કરીને બહુ થાકી ગયા અને પ્રેસેસ ને બધી વસ્તુ બહુ થતી હતી, પણ આ સાવ પેનલેસ છે એટલે આ ટ્રીટમેન્ટની જેટલી બી શું કહેવાય કે ડિટેલ્સ છે હું તમને આપી દઈશ. અત્યારે હું એન્જોય કરું છું મારી ટ્રીટમેન્ટ. આપણી ટ્રીટમેન્ટ મસ્ત થઈ ગઈ છે જો, એન્ડ ડેડ સ્કીન બી નીકળી જાય. એન્ડ હવે હું કરાવું છું નેઇલ કલર. કયો કલર કરાવી છે મને નથી ખબર, કયો સૂટ કરશે. ન્યુડમાં ચા આ બધા મસ્ત લાગશે. મસ્ત લાગશે, આ મસ્ત. આ થોડોક ડાર્કમાં જવું હોય તો કે આપો તમે ઓફર બતાવો. મેં ફોન કોક પાસવર્ડ વધારે લગાડ્યા લાગે છે. સો અહીંયા ઓફર બી છે. આકાશ સલૂન છે અહીંયા જૂનાગઢની અંદર. ઇફ તમે જૂનાગઢની આજુબાજુ રહેતા તો પ્લીઝ વિઝિટ કરો. દિવાળીની કેટલી બધી ઓફર્સ છે, તમને ઘણી બધી વસ્તુ ઘણા બધા ડિસ્કાઉન્ટ્સમાં મળશે. સો અત્યારે તો હું નેલ્સ કરાવું છું, પણ આપણી જે હેર રિમૂવલ ટ્રીટમેન્ટ છે બહુ જ મસ્ત થઈ ગઈ છે. મને બહુ રિઝલ્ટ એટલું બધું ગયું જ કેમ કે જો પહેલાં જે મારું હેન્ડ હતું ને આનાથી વધારે ડેડ સ્કિનથી ભરેલો હતો એટલે બ્લેક બી હતો, તો ક્લીન થઈ ગયો છે અને પ્લસમાં મસ્ત લુક આવે છે. તો હવે હું શોર્ટ ક્લોથ પહેરવા માટે વારે વારે વેક્સ કરવાની જરૂર નથી. મસ્ત ટ્રીટમેન્ટ કાદો કલર ચૂઝ કરીશ. આ કરું કે આ બે મેં કન્ફ્યુઝ છું, બ્લેક બી કરી શકું. તો વ્લોગમાં તો બધાને કરવું હોય તો ખબર પડે ને. આપણે ટ્રીટમેન્ટ બી થઈ ગઈ છે અને મસ્ત નેલ્સ બી કરેવા છે. તો યા તમે બી મુલાકાત લેજો આકાશ પાર્લરની, આકાશ બ્યુટી સલૂનની. જોશીપરા છે, કપડા જાય અમે કરું મસ્ત લાગે છે. ચલો ક્યાંથી લેવી કે ડીમાર્ટ પછી લઈ બધા ગયા હતા બધું લેવા કાલે. ઓ અચ્છા અચ્છા, કેટલા બધા અલગ
તો શું કરવાનું વાવ અચ્છા અલગ અલગ છે પેકેટ્સ વાવ ધીસ ઇઝ ગુડ ધીસ ઇઝ મટરી આઈ થિંક યસ મટરી ખાઓ જલસા કરો મચ કરો મુગદર ભાવે નો ફેવરિટ છે એવું તો એમ દઈ દેજો જીજુ ને આ જીજુ માટે એન્ડ ધીસ ઇઝ બદામ કા હલવા એન્ડ સોન પાપડી સોન પાપડી ઇઝ યુ યુનિવર્સ થિંગ દિવાળી માં દેવી જ પડે કોક ને થેન્ક યુ યે મને ખબર નથી આની અંદર આવું નીકળશે નમસ્તે મસ્ત નું હેલો ગાઈસ હાય પ્લીઝ ફેસ ને ઇગ્નોર કરજો એન્ડ અત્યારે વાગ્યા છે 3 વાગ્યા છે અને પીરિયડ્સ પેન એટલું થાય જ ને કે નીંદર નથી આવતી મતલબ એક કલાક નીંદર આવી પછી પાછી નીંદર ઉડી ગઈ તો હું પાછી ઉઠી તો અત્યારે મેં દવા લગાડી છે ફેસ માટે અને એ તો ઠીક જ છે ચલો પીરિયડ્સ એને આપણે સાઈડમાં રાખી દઈએ ગળું એટલું દુખે છે શરદી એટલી થઈ ગઈ છે તો હવે મેં કીધું કે છે ને કંઈક ગરમ પાણીમાં ઔષધિ જેટલી બી આપણી ઘરે છે ને એ લઈ ગરમ પાણીમાં નાખી પી અને પછી સૂઈ જાઓ આઈ હેવ નો ઓપ્શન તો આ મારા નેલ્સ છો મારા નેલ્સ ઉપર જ કરી દીધી બહુ મસ્ત કરી દીધી જ તો મારી મને દેખાય છે કે આપણી ઘરે છે તુલસી 3 વાગે ક્યાંક મંજુલિકા ના આવે અમી જોઈએ કોઈ છે નહીં યસ તો ચલો હું તુલસી થોડીક કાપી લઉં પછી એની અંદર જે બી લવિંગ ને હશે મારી આદુનો પાવડર બી છે મારી પાસે એ બધું નાખી ગરમ પાણી કરી અને પી જાઉં તુલસી માતા સોરી 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 રાતે ના તોડાય તમને બટ શું કરું ગાઈસ એટલે મને બીજું એક ભૂત દેખાણું છે રીલ્સ કા ઇતના ટ્રેન્ડ હે ના દેખ લો ઇતના રીલ્સ કા ટ્રેન્ડ હે ના ખાતે ખાતે ભી રાત કો 3 બજે રીલ્સ દેખની હે થોડી ઘડી સુગંધ આવે છે મને મેં ખરી પેલા છોકરી હતી